જે કહેવાય છે કે પુનર્વર્તન ન થાય તેના માટે ખાસ કરીને કોર્પોરેશન એક અપીલ કરી હતી છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ આ કામચોર અધિકારીઓના પાપે આજે જે બાળકો નાના નાના બાળકોની સ્કૂલની બસ જે કહેવાય છે કે ફસાઈ ગઈ હતી અને જો કદાચ આ બસ પલટી ખાઈ જાય તો તેનો જવાબદાર કોણ એટલે વડોદરા શહેરનું નામ કડોદરા નગરી પડ્યું છે આ આજે ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને કોઈ પણ જાતની કામગીરી ન આપવી જોઈએ તેવા અમારી ખાસ અપીલ છે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને અપીલ છે કે આ બ્રિજની આ જે રોડની કામગીરી જે થઈ છે અને જે ડ્રેનેજની કામગીરી થઈ છે આમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે એટલે ખાસ કરીને આ કોન્ટ્રાક્ટર પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ છે એમાં એટલું જ કહેવાનું કે જે ટ્રાફિક ચોવીસે કલાક ચાલતો હોય ત્યાં રસ્તો સારો અમારે પ્રવાસે નીકળ્યા છે બસ છોકરા તાપી જિલ્લામાંથી નીકળ્યા અમદાવાદ ગાંધીનગર સુધી જવાનું છે અને તેમાં અચાનક આ રસ્તો જે સાઈડ પર ગટર લાઈન ચાલુ હતી એમાં ઉપર ટપકે ગ્રાવલ નાખેલો એને લીધે અમારી બસ ફસાઈ ગઈ જો બસને પલટી ગઈ હોત તો ઘણું નુકસાન થાય અમે કોર્પોરેશન એવું જ કે આવી રીતે તકેદારી થોડી રાખે કે જેથી સારો રસ્તો બનાવે અને પબ્લિક હેરાન ન થાય સિત્તેર સિત્તેર બાળકો હતા અમારે તો અમારે અમારે બાળકોને અને વાલીઓને શું જવાબ આપતે તે ભારે પડતા નારણભાઈ